દોરણ 8 વિષય ગણિત પ્રકરણ 14 હવે પ્રકરણ 14 ની અંદર આપણે સ્વાધ્યાય 14.1 કરી ચૂક્યા છે 14.1 પછી આપણે નિત્યસમનો ઉપયોગ કરીને નાખવા માંગતા છે હવે નિત્યસમ આપણે a b નો વર્ગ શીખી ગયા ને a વર્ગ 2ab b a ઓછા b નો વર્ગ बराबर a वर्ग ओछा 2ab बत्ता b वर्ग a बत्ता b बीजा कंस में a ओछा a वर्ग ओछा b वर्ग बराबर अबे आटला आपना नित्य सम आपने जानता हता हवे आपने શું આપશે આપણને એક ચલવાળી રકમ આપશે એને આપણે અવયવ પાડવાના છે તો આ નિત્યસમ પરથી આપણે અવયવ પાડવાના છે તો એક્સ વર્ગ વત્તા આઠ એક્સ વત્તા સોળ એક્સ વર્ગ વત્તા આઠ એક્સ વત્તા સોળ આ જે આપણને ચલવાળી સમીકરણ કે રકમ જે બી કહીએ આપણે એના આપણે અવયવ પાડવાના છે તો a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ એ હિસાબને આપણે અવયવ પાડીશું આપણે અહીંયા શું કહેવાનું તો કે x નો વર્ગ વત્તા આ શું સોળ કોનો વર્ગ છે તો કે ચાર નો વર્ગ છે આ તમારો x અહીંયા અહીંયા ચાર x વર્ગ વત્તા 2ab વત્તા b સોરી 4 નો વર્ગ એટલે a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ ખરું તમારું તો તમારે આમાં પ્રથમ પદ કયો છે x અંતિમ પદ 4 તો કોનો વર્ગ છે તો કે x વત્તા 4 નો વર્ગ પહેલા તમારે કે આગળના જે સ્વાધ્યાય હતો એમાં શું લખવાનું હતું x વત્તા 4 નો વર્ગ હતો તમે આવી રીતના એનું વિસ્તરણ કરીને તમે આ મેળવતા હતા હવે તમને આ જવાબ આપે છે અને આ કોનો વર્ગ છે એ તમારે શોધવાનું છે જો બીજો દાખલો 4y નો વર્ગ ઓછા 12y વત્તા 9 4y નો વર્ગ ઓછા 12y વત્તા 9 હવે 4y નો વર્ગ હવે 4 કોનો 2 નો વર્ગ એટલે 2y નો વર્ગ હવે આ કોનો એટલે 3 નો વર્ગ છે બરાબર હવે તમારું મધ્યમ પદ ઓછામાં છે તો 2ab તો અહીંયા તમે 2 a તમારા 2 હોય હવે b તમારા ઓછા 3 હોય b તમારું પણ ઓછા 3 3 નો વર્ગ કરો તો પણ 9 મળે છે અને ઓછા 3 નો વર્ગ કરીએ તો પણ આપણે 9 મળે છે બરાબર એટલે ધન કે ઋણ બંને સંખ્યાનો જવાબ તો આપણે ધન સંખ્યા જ મળે છે અને આ રીતે કે ના તો અહીંયા ઓછા હતું અહીંયા વત્તા નથી કરો 2y નો વર્ગ ઓછા 2 2y વત્તા 3 વત્તા 3 વર્ગ પણ આમાં મધ્યમ પદ ઓછા છે તમારે બે વચ્ચે નિશાને ઓછાની લખાશે મધ્યમ પદ તમારું વત્તા હોય તો અહીંયા તમારે વત્તા મધ્યમ પદ ઓછા તો તમારે અહીં ઓછા પહેલું પદ ને છેલ્લું પદ 2y ઓછા 3 નો વર્ગ આ 4y નો વર્ગ ઓછા 12y આનું મિશ્રણ આ થાય છે હવે આ જ રીતે આપણને એમ સ્ક્વેર ઓછા 16 હવે એમ નો વર્ગ 16 કોનો વર્ગ છે 4 એ વર્ગ ઓછા બી વર્ગ દેખાય છે તમને આ એ વર્ગ છે આ બી વર્ગ છે તો એ વર્ગ ઓછા બી વર્ગ નું શું આપણને મળે છે a વત્તા b અને a ઓછા b તો તમારે એક કૌંસની અંદર m ઓછા 4 બીજા કૌંસમાં m વત્તા 4 બરાબર
એટલે આ રીતે આપણે વિસ્તરણ કરી શકીએ છીએ. હવે આપણે સ્વાધ્યાય 14.2 કરીશું. 14.2 ની અંદર શું કહ્યું છે, નીચેની પદાવલીના અવયવ મેળવો. તો દાખલા નંબર 1, એવર વત્તા 8 વત્તા 16 બરાબર. હવે જુઓ તમારે અહીંયા એવર એનો વર્ગ વત્તા 2 એ બી, બી નો વર્ગ તમારો શું થાય, 4 નો વર્ગ. 16 કોનો વર્ગ છે, 4 નો વર્ગ. 2 એ એટલે તમારા 1 છે અને બી એટલે તમારે 4, 2 6 8 એ 8 આવી ગયા બરાબર. તો આમાં પ્રથમ પદ એ, અંતિમ પદ 4, એ વત્તા 4 નો વર્ગ, આ તમારું શું થાય, અવયવ પાડી શકીએ છીએ. હવે બીજું બી વર્ગ ઓછા 10 થી વત્તા 25. હવે પી વર્ગ પી વર્ગ ઓછા 25 રાખવાનું, એમાં કઈ લખવાનું નહીં. હવે અંતિમ પદ તમારો 25 છે, 25 કોનો વર્ગ છે, તો કે 5, 5 નો વર્ગ. હવે પી વર્ગ ઓછા 2, અહીંયા તમારો પ્રથમ પદ પી છે, અંતિમ પદ 5, એટલે પી ઓછા 5 નો વર્ગ. 5 2 10, પી 10 પી છે બરાબર. હવે ત્રીજો દાખલો છે, 25 એમ નો વર્ગ ઓછા સોરી વત્તા 30 એમ વત્તા 9. હવે જો 25 એમ એટલે 5 એમ નો વર્ગ વત્તા 2 ગુણ્યા વત્તા 3 નો વર્ગ. હવે 2 ગુણ્યા 5 એમ અહીંયા આવશે 3, 5 2 10 તરી 30 એમ. હવે 5 એમ વત્તા 3 નો વર્ગ, કારણ કે પ્રથમ પદ 5 એમ છે, અંતિમ પદ 3 છે, એટલે 5 એમ વત્તા 3 નો વર્ગ બરાબર. હવે ચોથો દાખલો છે, 49 વર્ગ નો વર્ગ વત્તા 84 હોય ઝેડ વત્તા 36 ઝેડ નો વર્ગ. હવે 49 વાય નો વર્ગ, 49 એટલે 7, 7 વર્ગ નો વર્ગ. 36 એટલે 6 ઝેડ નો વર્ગ. હવે 2 ગુણ્યા 7 વર્ગ બીજા કૌંસમાં 6 ઝેડ, 7 2 14 14 14 84, 84 વર્ગ ઝેડ દેખાય છે તમને, હા છે, એટલે આપણો શેનું 7 વર્ગ વત્તા 6 ઝેડ નો વર્ગ શું થશે, 7 વર્ગ વત્તા 6 ઝેડ નો વર્ગ. આ રીતે આપણે શું કરી શકીએ છીએ, તમને મેઇન સૂત્ર યાદ રહેવા જોઈએ. સૂત્ર યાદ રહે તો તમે દાખલો ભણી શકશો. એ તમારા માઇન્ડમાં પહેલા તો વર્ગ 1 થી 10 ના જનરલી હોય, એટલે 1 થી 10 ના વર્ગ યાદ રાખવાના તમારે, અને પછી તમારે વર્ગનું હાજર એ વર્ગ વત્તા
a વત્તા b નો a ઓછા b નો બરાબર અને a વર્ગ ઓછા b વર્ગ આ ત્રણ સૂત્ર તો યાદ રાખવાના તો જ તમે દાખલો ગણી શકશો બરાબર અને નિશાનીમાં કોઈ ભૂલ કરવાની નહીં વત્તા વત્તા જ મૂકવાની ઓછા તો ઓછા મૂકવાની તો તમારે બે સ્ટેપમાં દાખલા આવી જાય છે